बाबरमा चड्डीदारी चोर टोळकी सक्रिय थई, जेमां एक स्कूल सहित त्रण जग्याए गेंગ ત્રાટકી હતી। બાબરમાં કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ વંશી રહી છે। બાબરમાં વાહન ચોરી, ઘરફળો ચોરીની અનેક ઘટનાઓ બની છે, પરંતુ બાબર પોલીસ ચોરીનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ નીવડી છે તેવું વર્તાઈ રહ્યું છે। હમણાં જ થોડા દિવસો પહેલા બાબરના ભરચક લાઠી બજાર વિસ્તારમાં પાન મસાલાની દુકાનમાં ચોરીની ઘટના બની, ત્યારે બાબર પોલીસે એક અઠવાડિયા સુધી ચોરીની ફરિયાદ પણ લીધેલ ન હતી। બાદમાં ફરિયાદ લીધી, ફરિયાદ લેવામાં પણ પોલીસ ઢીલી નીતિ રાખતી હોવાની રાડ ઉડી છે। ફરિયાદ માટે પણ અરજદારોને શું ધક્કા ખાવા પડે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે। બાબર પોલીસના ચોપડે ગુનોનો ગ્રાફ ઓછો નોંધાય અને ગુનાખોરીનું પ્રમાણ ઓછું દેખાય તે માટે ફરિયાદ લેવામાં પોલીસ ઢીલી નીતિ રાખે છે તેવી લોકોમાં ચર્ચા છે। ત્યારે બાબરમાં ગત 2 તારીખની રાત્રે બાબરની લિબર્ટી સ્કૂલ તેમજ સહિત લાઠીમાં ચાર જણની ચડ્ડીધારી ગેંગ તાળા તોડ્યા કંઈકમાં મળતા ફેરો માથે પડ્યો હતો। ચડ્ડીધારી ગેંગ ચોરી કરવા આવેલ તેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। ચડ્ડીધારી ગેંગ બાબરમાં સક્રિય તથા કાયદો અને વ્યવસ્થા તેમજ ચોરીઓ અટકાવવા માટે નાઇટ પેટ્રોલિંગ વધારવું જરૂરી છે તેવી બાબરના નગરજનોમાં માંગ ઉઠી છે। બાબર પોલીસે ફરી ચોર ટોકડીએ પટકારો ફેંક્યો છે તેમજ લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। ગિરી જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પાલનપુર। અરવલ્લી જિલ્લામાં મોડાસા અને માલપુરમાં શ્રાવણીય જુગારધામ ઝડપાયો હતો। અરવલ્લી જિલ્લામાં શ્રાવણીય જુગારધામ ઝડપાયો હતો। મોડાસાની મેરીલેન્ડ હોટલમાં જુગાર રમતા હતા તેવા મોડાસા અને માલપુરમાં 8 નબેડિયાઓને પોલીસે પકડ્યા હતા। આ 8 નબેડિયાઓ પોલીસની ઓળખ આપી રૂમ બુક કરાવતા હતા, જેની જાણ થતા જિલ્લા LCB પોલીસે દરોડા પાડ્યા હતા। LCB પોલીસે જુગારમાં રમાતી 61,200 રોકડ સહિત 11 મોબાઈલ અને નંબર પ્લેટ વગરના 6 વાહનો જપ્ત કર્યા હતા। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। વિજયનગર તાલુકામાં સતત વરસાદની મહેરથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે। વિજયનગરના મોજાળિયા, ખરોલ, લીલપુર, નવાગામ જેવા કેટલાય ગામોમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે, ત્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। વિજયનગર તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું। સતત બીજા દિવસ બાદ ફરી વરસાદ વરસતા લોકોમાં ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે। લલિત ડામોર સાથે જિગીશા પટેલ, સિટી ન્યૂઝ, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ ખેડબ્રહ્મા શહેરની અદ્યતન જનરલ હોસ્પિટલમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની દ્વારા નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખેડબ્રહ્મા શહેરમાં જનરલ હોસ્પિટલમાં સરકાર અને જેટકો કંપની દ્વારા નવી એમ્બ્યુલન્સનું જનરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર અશ્વિનભાઈ ગઢવી અને RMO ડોક્ટર દેવાશીષ ત્રિવેદીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। સાથે વહીવટી અધિકારીઓ અને સિવિલ સ્ટાફ પણ હાજર રહ્યો હતો। અધિક્ષક ડોક્ટર અશ્વિનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે સરકાર જોડે જે માંગણી હતી તે માંગણી સરકારે અને જેટકો કંપની દ્વારા પૂરી પાડવામાં આવી છે અને આ આદિજાતિ વિસ્તારમાં છેવાડાના માણસ સુધી સુવિધા મળે તે અનુસાર આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવશે। ભરત ચૌહાણ સાથે જિગીશા પટેલ, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અમુક એમ્બ્યુલન્સોની ફાળવણી કરવામાં આવેલ છે, એમાં આપણે અહીંની માગણી પણ હતી એને ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તારમાં હોસ્પિટલ જે આવેલી છે જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા અને અનુલક્ષીને આદિજાતિ વિસ્તારના લોકોને એમ્બ્યુલન્સનો લાભ મળી રહે તે હેતુથી અહીંયા જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્માને જેટકો દ્વારા અને જેટકો તેમજ ગુજરાત સરકાર દ્વારા એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવેલી હતી જે આજરોજ આપણે પબ્લિક માટે ખુલ્લી મૂકવામાં આવે છે। મોડાસા માહેશ્વરી યુવા સંગઠન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। અરવલ્લીમાં મોડાસા મહેશ્વરી યુવા સંગઠન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના હરઘર તિરંગાના સૂત્ર અનુસાર મહેશ્વરી સમાજના દરેક ઘર ઉપર તિરંગા લહેરાવ્યા હતા। મોડાસા મહેશ્વરી યુવા સંગઠન પ્રમુખ સુનિલ હિરાણી, ઉપપ્રમુખ જતીન કેલા, મનોજ મહેશ્વરી તથા ધવલ શાહ અને દરેક હોદ્દેદારો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમજ યુવાનોમાં કંઈક અલગ જ ઉત્સાહ દેખાઈ રહ્યો હતો। ભરત કડિયા સાથે જિગીશા પટેલ, સિટી ન્યૂઝ, મોડાસા।
અરવલ્લી જિલ્લા કોંગ્રેસનો મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અરવલ્લીના મોડાસા ચાર રસ્તા ખાતે કોંગ્રેસનો મોંઘવારી સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ગેસની બોટલ, પેટ્રોલ, ડીઝલ, સીએનજીમાં ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો। વીજ દરમાં સતત ભાવ વધારા સામે પણ રેલી કરવામાં આવી તથા જીવન જરૂરિયાત વસ્તુઓ પર 5% જીએસટીનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાના પગલે કોંગ્રેસના બે ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ સહિત 50 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। ભરત કડિયા સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અસહ્ય મોંઘવારી જે નાખી દેવામાં આવી છે, બીજી તરફ આજે ગેસ સિલિન્ડરના ભાવ હોય, પેટ્રોલ ડીઝલના ભાવ હોય કે સીએનજીના ભાવ અસંખ્ય વધ્યા છે, વીજળીની અંદર ઘર વપરાશની અંદર યુનિટના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે। એ બાબતને લઈને આજે અમારી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા અને બીજી તરફ જે 5% જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પર જે પ્રમાણે જીએસટી નાખી દેવામાં આવ્યું છે, એ બાબતને લઈને આજે અમે જિલ્લા કોંગ્રેસ દ્વારા આ પ્રજાના હિતમાં સરકારના આંખ અને કાન ખોલવા માટે મધ્યમ વર્ગ જ્યારે મોંઘવારીથી પીસાઈ રહ્યો હોય એ બાબતને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અમે વિરોધ પ્રદર્શન અમે 4 રસ્તા મોડાસા ખાતે કરેલ હતું। તમામ અમારા ધારાસભ્યશ્રીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવી અસંખ્ય મોંઘવારીથી લોકો બચે એના માટે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા ત્યારે અમારી આજે પોલીસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવેલી છે।